આગળ વાત કરીએ દાહોદની. દાહોદના મુવાલિયા ગામે પત્નીએ પતિને 20 રૂપિયા દારૂના ન આપતા પતિએ પત્નીની મોતને ઘાટ ઉતારી દીધી. દાહોદ તાલુકાના મુવલિયા ગામના તરાવ ફરિયામાં રહેતા સત્રસિંહ વીરસિંહભાઈ ભુરિયાના પરિવારના સંતાનમાં 3 છોકરીઓ અને 2 છોકરાઓ અને સત્રસિંહ ભુરિયાની પત્ની આજે જન્માષ્ટમી હોવાના કારણે ઘરે હતા. તે સમયે લક્ષ્મીબેનના પતિ સત્રસિંહ ભુરિયાએ પોતાની પત્ની પાસે દારૂ પીવા માટેના 20 રૂપિયા માંગતા લક્ષ્મીબેન ભુરિયાએ દારૂ પીવા માટે 20 રૂપિયા આપ્યા હતા અને તેનો પતિ સત્રસિંહ દારૂ પીને ઘરે આવ્યો હતો અને પોતાની પત્ની તેમજ બાળકો જોડે ગારાગારી અને મારામારી કરવા લાગ્યો હતો. તેની પત્ની લક્ષ્મીબેન જોડે ફરીથી દારૂ પીવાના 30 રૂપિયા માંગતા પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ન પાડતા સત્રસિંહ ભુરિયાએ નશાની હાલતમાં રોષે ભરાતા ઘરની બહારથી લાકડું લાવીને ઘરમાં જમવાનું બનાવી રહી લક્ષ્મીબેન જોડે બોલાચાલી થતા લક્ષ્મીબેનના માથાના ભાગમાં લાકડાના ફટકા મારી મોતને ગાંઠ ઉતારી દીધી હતી અને મોટી દીકરી સોનલબેન વચ્ચે સોડાવા પડતા તેની દીકરીને પણ પગના ભાગમાં લાકડાના ફટકા મારી ઈજા પહોંચાડી આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને હત્યાની જાણ ગામ લોકોએ તાલુકા પોલીસને કરતા દાહોદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મરણ જનાર લક્ષ્મીબેનની ડેડ બોડીનું પંચનામ કરી આરોપીને પકડવાની તાજવીજ હાથ ધરી હતી. નઈ મુંડા, ZS TV, દાહોદ.